અમરેલી કલેક્ટરને ગોંડલની યુવા અધિકાર ન્યાય ચળવળ સંસ્થા દ્વારા ફોરેસ્ટરની પરીક્ષા અને તેમના પરિણામના અનુસંધાને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે. અમરેલી જિલ્લા કલેક્ટરને ગોંડલની યુવા અધિકાર ન્યાય ચળવળ સંસ્થા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આવેદનપત્ર મુજબ છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ સબ ઓડિટર સિનિયર સર્વેયર પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટની મદદનીશ ઇજનેર સિવિલ ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સંવર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવેલું હતું કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય પારદર્શી તેમજ પેપર રહિત છે અને ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી. તેને કારણે અનેક ચબરડાઓ સામે આવેલા છે. સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે. TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો, તેમજ ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો પણ અભાવ છે, જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતરણ કરવામાં આવે છે, જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે. બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી. કોઈક પેપર ખૂબ સહેલા નીકળે છે, જ્યારે કોઈક પેપર ખૂબ અઘરા પણ હોય છે. પછી નોર્મલાઇઝ મેથડ ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો પણ નથી, તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી. આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકસાનકારક અને અન્યાયકર્તા છે અને તે પણ CERT પદ્ધતિને કારણે દૂર થવી જોઈએ. ખાસ કરીને ફોરેસ્ટના દરેક ઉમેદવારોની માંગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, તેના બદલે દરેક પરિવારના નોર્મલાઇઝ મેથડ પહેલાં વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝ મેથડ લાગુ કરવા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્ક્સ ઘટાડવામાં આવ્યા તેની પણ માહિતી કેટેગરી વાઇઝ અને માર્ક્સ વાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે. જો SSC CGL IPBS RRB ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરિટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણ સેવા શા માટે ન કરે? અમે આ આવેદનપત્રના માધ્યમથી દરેક વિદ્યાર્થી વતી વિનંતી કરીએ છીએ કે CBRT પદ્ધતિ દૂર કરવામાં આવે, કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયેલો છે અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે મહેનતુ વિદ્યાર્થીઓ બન્યા છે. માટે દરેક ઉમેદવારને સમાન અવસર માટે GPSC અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે. આજરોજ અમે અમરેલી જિલ્લાના શ્રી કલેક્ટર શ્રી સાહેબભાઈ છે, અમે CBRTમાંથી જે ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ આવેલું છે તેમાંથી નથી અમને માર્ક બતાવ્યા, નથી કેટેગરી વાઇઝ હવંતબાજી રિઝલ્ટ આપેલું છે, શું છે એ ખબર નથી. સવારે જાગીને જ્યારે રિઝલ્ટ જોયું ત્યારે 120 માર્ક જેને હતા એનું મેરિટમાં નામ હતું અને જેનું 145 માર્ક હતા એનું મેરિટમાં નામ નથી. તો આમાં શું થયું છે, શું ગપસપ થઈ છે કે નોર્મલાઇઝેશન વાપરીએ છીએ શું છે કાંઈ અમને સમજાણું જ નથી. 25-30 અમુકને 40-45 માર્ક, માનો કે મેરિટ 163 રહ્યું હોય તો 120 વાળાનું નામ છે મેરિટમાં અને 135 વાળાનું નથી. તો આ શું છે, અમારે માંગ એક જ છે કે CBRT પદ્ધતિ છે એમાંથી વિદ્યાર્થીઓને પૂર્ણ અન્યાય થયો છે. લાખો વિદ્યાર્થી તમે જોઈ શકો છો, એ રિઝલ્ટ એવું ત્યારે રાતે હોતા નથી. એટલે માંગ એક જ છે બસ કે જે છે અમારા માર્ગ જાહેર કરવામાં આવે, CBRT નાબૂદ કરવામાં આવે અને જે આ વિદ્યાર્થીને અન્યાય થયો છે એને બે જ રીતે ન્યાય મળી શકે એમ છે. કા આ ઓફલાઈન એક્ઝામ તરીકે અથવા તો અમને જે જગ્યામાં વધારો કરો, કારણ કે એમાં જે જાજા માર્ગ વિદ્યાર્થીઓ હતા મહેનત કરતા તેને થયા હતા પણ એને શું ખબર જ નથી પડી ક્યારે કેટલા વિદ્યાર્થી છું. બસ એટલે એક જ માર્ગ છે મારી કે જગ્યામાં વધારો કરવામાં આવે અને CBRT નાબૂદ કરવામાં આવે. આપણા જિલ્લામાં કેટલા હતા? આપણા જિલ્લામાં 70 જગ્યા હતી, એમાં જગ્યા આપવામાં હતા 70 જગ્યા હતી એના આધારે થયા હતા, જેનું આપણું ફાઇનલ મેરિટ 163 રહ્યું હતું, જેમાં અમુક એવાય છે જેમાં 135 વાળાનું નામ છે અને 158 માર્ક વાળાનું નામ નથી. એટલે હું છે અમને ખાલી એટલો જ માગ છે કે અમને અમારો માર્ક આપો, દેખાડો હું છે તો જોવાનું, બસ એ માગ છે. CBRT